વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે ધોરણ 7 ની અંદર કથની ઓર કરની પાઠ 4 વિશે આપણે ભણીશું. અત્યાર સુધી આપણે 3 પાઠ અને કાવ્ય ભણી ચૂક્યા છીએ. હિન્દી ની અંદર ધોરણ 7 ની અંદર આજે આપણે ભણવાના છીએ કથની ઓર કરની. तो कथनी और करनी का मतलब क्या होता है? तो कि कथनी और करनी का मतलब होता है जेवू करो तेवू भोगवो. गुजराती नी अंदर आपणे शुं कही शकीए? जेवू करो तेवू भोगवो. तो आजे आपणे कथनी और करनी की बात करेंगे. तो सब तैयार है कथनी और करनी का कहानी पढ़ने के लिए? पहले हम एक एक लाइन पढ़ते जाएंगे और उसमें हम समझते जाएंगे. ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है. भगवान ने आपने बीजा प्राणियों करता श्रेष्ठ बनायो छे. श्रेष्ठ सुका में कीधु छे? तो के आपणे बधा मनुष्य जे छे ए बधा ज मनुष्य बीजा करता श्रेष्ठ छे. तो केवी रीते श्रेष्ठ छे? तो के माणस छे बोली सके छे, आपणे बोली सके छे ने. मानी लो के मारे कई खावू होय, मारे कई पीवू होय तो हुं मांगी सकू छुं. तो आपणे गाय होय, भेंस होय, कूतरा होय, बिलाड़ी होय, ए कई मांगी सके छे. आपणे घरना उंबरे आवे तो आपणे कही सके छे के मने खावानुं आपो. बोलता होय छे पण आपणे एनी भाषा समजी शकता होता नथी. तो पहली यूनिटी में શું કીધું છે? ઈશ્વર ને મનુષ્ય કો પ્રાણીઓ સે શ્રેષ્ઠ બનાયા હે, બધાથી વધારે શ્રેષ્ઠ માન્યો છે. કઈ ગુણો સે ઉસે સવારા હે? કેટલા બધા ગુણો છે એ મનુષ્ય ની અંદર છે. એટલે કે સવારા એટલે કે એક બનાવ્યો છે. સવારા એટલે શું થાય? બનાવો એટલે કે મનુષ્ય ને ઘણા બધા એની અંદર સારા સારા ગુણો રહેલા છે. નમ્રતા છે, વિવેક છે, પ્રેમ છે, બરાબર. આ બધા સારા ગુણો જે છે એ મનુષ્યની અંદર ભગવાને નાખ્યા છે. એટલે પ્રાણીઓ કરતા મનુષ્ય જે કેવો છે? શ્રેષ્ઠ છે. ઇસકા ઉસે અભિમાન ભી હોતા હે. તો ઘણીવાર એને અભિમાન હોય છે, માણસને અભિમાન આવી જાય છે કે હું કઈક છું, બરાબર. ઘણા બધા લોકોને એવું થાય ને કે મારી પાસે ગાડી છે, મારી પાસે બંગલો છે, મારી પાસે આ છે, મારી પાસે તે છે. તો અભિમાન છે, આના લીધે મનુષ્યને ઘણીવાર આવી જાય છે. પરંતુ સ્વયં કો ગુણો કી ખાન સમજને વાલા વ્યક્તિ કઈ બાર એસે કાર્ય કરતા હે જિન્હે વહ ગલત બતાતા હે. ઘણીવાર એવું બને છે શું? તો કે ગુણો કી ખાન સમજ, મારી અંદર તો જ્ઞાનનો ભંડાર પડેલો છે પણ એવા અભિમાન કરતા હોય કે તારે કઈ કરવું હોય ને તો મને પૂછવું પડે, તારે કઈ કરવું હોય તો મને પૂછવું પડે. આવો ગુણનો ભંડાર છે મારી પાસે, કેટલા બધા ગુણો છે, હું કેટલો બધો તૈયાર છું, કેટલો બધો હોશિયાર છું, એવું પોતાની જાતને પોતે સારા સમજતા હોય છે. જીને વહ ગલત બતાતા હે કે આવું ક્યારે થવું જોઈએ નહીં. મારી અંદર કઈ પણ વસ્તુ હોય, મારી અંદર શ્રેષ્ઠ ગુણ હોય તો મારે કોઈ દિવસ એનું અભિમાન કરાય નહીં. કથની ઓર કરની મેં અંતર કે એસે કઈ ઉદાહરણ રોજ દેખને મેં આતે હે. ઘણા બધા એવા ઉદાહરણ કથની અને કરણી ના જોવા મળે છે કે જેવું કરો એવું ભોગવો. આ ઘણા બધા એવા ગુણો છે કે આપણને એ વસ્તુ છે એ જોવા મળે છે. બસ્તી કે બીચ સરકારને પાર્ક બનાવવાની કી જગત છોડ રાખી હતી. જો પેલા જે આપણે 3 લીટી ભણ્યા ને એને એમ કીધું કે મનુષ્યની અંદર આવા આવા અભિમાનના ગુણો જે છે એ હોય છે. તો આજે આપણે હવે કહાનીને ભણવા જઈ રહ્યા છીએ. કોને? તો કે કહાનીને. શું? તો કે બસ્તી કે બીચ સરકારને પાર્ક બનાવવાની કી જગત છોડ રાખી. જો આપણે ઘણી બધી આ જગ્યાએ આપણી સોસાયટી હોય, મકાન હોય, તે એક સરસ મજાનું પાર્ક હોય. પાર્ક એટલે શું? ગાર્ડન હોય કે ત્યાં આપણે રમી શકીએ, ત્યાં આપણે હિંચકા ખાઈ શકીએ, ત્યાં આપણે લપસ્યા હોય તો એ ખાઈ શકીએ, અને સરસ મજાનું ઘાસ હોય તો આપણે એમાં આગળ પાછળ ત્યાં આપણે ફરી શકીએ. તો આવી રીતે એક સરસ મજાનું પાર્ક હતું. શું કીધું? પાર્ક એટલે એક સરસ મજાનો બગીચો હતો. બસંત કે મોસમ મે મોહલ કે એક સજ્જન કો ઉસમે ફૂલ કે પૌધે લગાને કી સૂજી. હવે થયું શું? તો કે એક માણસ સજ્જન માણસ કીધું. સજ્જન એટલે કેવો? સારો માણસ. એને એવું વિચાર્યું. શું વિચાર્યું? તો કે મારે
શું કરવું છે તો કે સરસ મજાનો બગીચો તો છે પણ વરસાદ આવ્યો તો મારે એ બગીચાની અંદર ફૂલ વાવવા છે. શું વિચાર્યું સજ્જન માણસે? ફૂલ વાવવાનું. ક્યાં વાવવાના? તો કે બગીચાની અંદર ફૂલ વાવવાનું એને વિચાર કર્યો. વાત અચ્છી થી એટલે કે વાત છે એ સાચી હતી. મેં કહી છે પોતે લાય ક્યાંથી એ પોતે નાના નાના છોડ વાપરે ને રોપા જે આપણે અત્યારે તમે જો ઘણા બધા આપણા શેરીની અંદર રેકડી લઈને નાના નાના ઝાડવા છે ને એ બધા વેચવા માટે નીકળે છે તો એને શું કે પોદા એક નાનો એવો છોડ. કતાર છે ઉને રોપા કતાર છે એટલે લાઈનમાં એક પછી એક એને શું કર્યું એને વહેવા. કઈ જગ્યાએ વહેવા? તો કે સોસાયટીની અંદર એક પાર્ક હતું અને પાર્કની અંદર એને વહેવા. દેખભાલ કી એટલે કે એની સાર સંભાળ રાખી. પોદે બડે હો ગયે ધીમે 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 કરતા એ ચાપડે આજે વહેવો હોય તો એ જે છે તરત ને તરત મોટા ન થાય થોડાક ટાઈમ પછી એ મોટા થાય. તો ધીમે ધીમે એ બધા શું થઈ ગયું? તો કે મોટા થવા લાગ્યા. કુછ દિન બાદ ફૂલ ખીલને લગે હે જો એનું પરિણામ આવ્યું કે ધીમે ધીમે એની અંદર કડી આવી કડી આવીને પછી ફૂલ ખીલવા માંડ્યા. આપણી ઘરે આપણે વાવ્યો હોય આજે ઝાડવા તો તરત ને તરત એ ઝાડવા છે એ ઉગી ના જાય મોટા ના થઈ જાય. એને પાણી પીવડાવવું પડે એમાં ખાતર નાખવું પડે અને પછી સરસ મજાના ફૂલ છે એ આપણને મળતા હોય છે. પાર્ક અચ્છા લગને લગા બગીચો સરસ મજાનો લાગવા માંડ્યો. જેવો બગીચો હતો તો સારો જ પણ જેવા એની અંદર આ બધા નાના નાના ફૂલો અને વહેવા અને ફૂલો જે છે એ સરસ મજાના મોટા થઈ ગયા તો બગીચો છે એ હતો એના કરતા પણ વધારે સુંદર લાગવા લાગ્યો. મોહલ્લે કે લોગ સુબહ શામ પાર્ક મેં ટહેલને લગે. જેટલા માણસો આવતા હતા ને ટહેલને એટલે ફરવા આટો મારવા. ટહેલવા એટલે શું થાય કે આ રોજના કામ આપણે આટો મારી આવી એને ટહેલને કહેવાય. શું કહેવાય? ટહેલને. તો આજુબાજુના જે સોસાયટીના માણસો હતા એ શું કરવા લાગ્યા? તો કે એ બધાએ ત્યાં ફરવા આવવા લાગ્યા ટહેલને લગે. ફૂલ સબકો અચ્છે લગતે હૈ ફૂલ બધાને સારા લાગે છે. ગમે છે ને બધાને ફૂલ તો બધાને જોવું ગમવા માંડ્યું ફૂલ બધા સારા લાગવા માંડ્યા. પાર્ક મે લોગોને આને જાને સે ઉને યહ લગા કે લોગો લોગ ઇન ફૂલો કો તોડકર લે જાયેંગે. ઉન્હોને એક તખ્તી કે ઉપર લિખ કર ટાંગ દિયા ફૂલ તોડના મના હૈ. હવે બને એવું ઘણી વાર આપણે કેમ જતા હોય ને સરસ મજાનું ફૂલ જોયું હોય તો આપણને શું થાય તોડવાનું મન થાય થાય ને તોડવાનું મન. સરસ મજાનું ફૂલ હોય તો આપણને એ ફૂલ તોડવાનું મન થાય. તો જે સજ્જન માણસે ઓલા બધા ફૂલ વહેવા હતા ને બગીચાની અંદર તો એને એમ થયું કે આ બધા ફૂલ તોડી નાખશે ને તો આખી બગીચાની સુંદરતા છે નષ્ટ થઈ જશે. તો એના કરતા એને શું કર્યું? તો કે એને એક સરસ મજાનું એક તખ્તી ઉપર એટલે કે બોર્ડ છે ને મારી દીધો બગીચાની અંદર. શું? તો કે અહીંયા કોઈ ફૂલ તોડવા નહીં ફૂલ તોડવાની મનાઈ છે. આપણે કેમ બસમાં જતા હોય કેમ લખેલું હોય ધૂમ્રપાન કરવાની મનાઈ છે બસમાં. હા તો આવી રીતે બગીચાની અંદર બધા લોકો ફૂલ ન તોડે અને બગીચાની સુંદરતા એવી ને એવી રહી એટલા માટે શું કર્યું? તો કે એટલા માટે ત્યાં એને એક તકતી ઉપર લખીને રાખી દીધું કે કોઈએ ફૂલ તોડવાના નહીં. आते जाते सब उसको पड़ते कोई भी फूलों को नहीं तोड़ता. બહેનોએ સરસ મજાનું કામ કર્યું ફૂલ સરસ મજાના થઈ ગયા તો પછી બધા લોકો જે ફરતા હતા એ કોઈ ફૂલ તોડતા નહોતા. આપણે બગીચામાં ગયા હોય તો એમાં લખ્યું કે અહીંયા ફૂલ તોડવાની મનાય છે તો આપણે તોડીએ નહીં તો કોઈ પણ તોડવાના નહીં. તો આવી રીતે બધા લોકો હરી ફરી ટહેલી અને સુંદરતા જોઈ અને પાછા ઘરે વયા જાય કોઈ બગીચામાંથી ફૂલ તોડ્યા નહીં. કોઈ ભી ફૂલો કો નહીં તોડતા પર મજે કી બાત તબ સામને આઈ જબ લોગોને તકતી લગાને વાલે સજ્જન કો બડે સવેરે જલ્દી જલ્દી ફૂલ તોડતે દેખા. હવે આશ્ચર્ય થયું કે ફૂલ તોડવાની મનાઈ છે એવું લખ્યું તો જે સજ્જન માણસે બધા એનું પાલન કરતા હતા છતાંય બહેનું શું? તો કે બહેનું એવું કે જે માણસે બોર્ડ માર્યો તો ફૂલ તોડવાની મનાઈ છે એ જ સજ્જન માણસ છે ફૂલ તોડતો. બધાને આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? તો કે આને જ ફૂલ તોડવાની ના પાડી હતી એ જ માણસ ફૂલ તોડવા જાય છે આવું કેમ બન્યું?
આપણને પણ આશ્ચર્ય થાય ને, મેં જેમ લખ્યું કે અહીંયા ફૂલ તોડવાની મનાય છે, હું જ ફૂલ તોડવા જાઉં તો કોક મને કહે તો ખરા ને કે તમે જે અહીંયા બોર્ડ માર્યો છે ને તમે શું કામ ફૂલ તોડો છો, તો આ બધાને આશ્ચર્ય થાય છે. वे अपनी शर्म मिटाने के लिए बोले, पूजा के लिए तोड़ रहा हूं. वे ने जे सज्जन માણસ હતો ને એને શું કીધું કે હું ફૂલ છે ને મારે પૂજા કરવી છે ને ભગવાનની, એટલા માટે હું તોડું છું, નહીતર હું તોડું નહીં. આવું બધાને પોતે એને કહ્યું. બસો મેં લિખા હોતા હે ધૂમપાન કરના નિષેધ હે. જો મેં તમને પહેલા જ કીધું ને કે બસ માં લખ્યું હોય કે કોઈએ બસ ની અંદર ધૂમપાન કરવો નહીં, એટલે બીડી નહીં પીવાની, સિગારેટ નહીં પીવાની, કોઈએ ધુમાડો કરવાનો નહીં. એક બાર યાત્રા કરતે હુએ દેખા કે એક યાત્રી ને બીડી જલાઈ ઓર પીને લગે. ઉસે દેખકર કંડક્ટર ને કહા, ભાઈ સાહબ બસ મેં બીડી સિગારેટ પીના મના હે. એક વાર એવું બન્યું હતું. કેવું? તો કે બસ ની અંદર એક ભાઈ શું કર્યું હતું કે પટનારા ની બીડી મોઢા મૂકી અને સટ ગઈ, બસ માં લખેલું હતું ધૂમપાન કરવાની મનાય છે. તો કંડક્ટરે કીધું કે ભાઈ બંધ થાવ ને, આ બધું બંધ કરો ને, અહીંયા પીવાનું નથી. જો બોર્ડ માર્યો છે બસ માં સરકારના નિયમ પ્રમાણે કે અહીંયા કોઈ ધૂમપાન કરવાનું નથી. ભાઈ સાહેબ બસ મેં બીડી સિગારેટ પીના મના હે. उसने जल्दी बीड़ी खिड़की से बाहर फेंकवा दी. इन्हें सुख गया कंडक्टर है तो के बीड़ी पीता था ने ए बीड़ी ने पीवा नो दी थी ने फेंकी दी थी. सुख गया तो के ने फेंकी दी थी. थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा. थोड़ी देर पछी सु थियो कंडक्टर छे आगर ड्राइवर ની કેબિન હતી ત્યાં જઈને બેસે છે. સિગરેટ જલાઈ ઓર દોનો પીને લગ. જો તમે વિચાર કરો, કંડક્ટરે પેલા એક માણસને ના પાડી ફેંકાવી દીધી. હવે કંડક્ટરે જેનું પાલન કરતો ન હતો, શું કર્યું એને? તો કે પોતે ડ્રાઈવરની બાજુમાં બેસે છે, ડ્રાઈવર અને કંડક્ટર બંને છે ને બીડી પીવા લાગે છે, સિગારેટ જલાવ્યો દોનો પીને લાગે. એક દૂસરે યાત્રીને યહ દેખા, એક બીજા મુસાફર હતો બસમાં બેઠો તો એને જોયું. શું? તો કે લખ્યું હોય વાક્યની તરફ વિચાર કરતે હોય કંડક્ટર સે કહેને લગા. બસ માં બેઠો હતો ને એક માણસે કીધું કે આમ જો શું બોર્ડ માર્યો છે, તો કે ધૂમપાન. કંડક્ટર ને કહે છે તમે આ વાંચો, તમે આ વાંચો. શું વાંચો? તો કે ધૂમપાન મનાય છે. કંડક્ટર ને મુસાફરે તરત કહી દીધું, ભાઈ સાહેબ બસ માં સિગારેટ પીના મના હે. કંડક્ટર ને ના પડતી બસ માં સિગારેટ પીવાની નહીં. ઇસ પર કંડક્ટર શીઘ્ર બોલ ઉઠા, યહ વાક્ય આપકે લીએ ન કી હમારે લીએ. તો શું કીધું કે બસ માં મુસાફરો બેસે છે ને એના માટે નિયમ છે, અમારા કંડક્ટર ને ડ્રાઈવર માટે નિયમ નથી. એવું હોય? એવું હતું નથી. પણ પોતે ક્રોધ કરે છે. ઓલા મુસાફરે કીધું એટલે કે ભાઈ તું શું કામ પીસ કંડક્ટર ને? કંડક્ટરે પોતે બીડીને સિગારેટ પીધી. હવે એ બીડી અને સિગારેટ પીવે છે ત્યારે જયારે ઓલો મુસાફર એને કહે છે તો મુસાફર ઉપર એ કંડક્ટર ખીજાઈ જાય છે કે ભાઈ તમને શું તકલીફ છે, હું પીવું તો? આ નિયમ તમારા બસમાં બેસવા વાળા માટે છે, અમારા માટે નથી. એક વ્યક્તિ દુકાન પર ગયા. જો આ બધાને એક બે સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આપણને એક 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 નાની નાની કહાની આપણને કહે છે. પેલા આપણને બગીચાની કીધી, એક એક પેરેગ્રાફ ની અંદર આપણને બગીચાની કીધી. બગીચાની શું કીધી? તો કે બગીચાની અંદર એક સજ્જન માણસે ફૂલ વાવ્યા. ફૂલ વાવ્યા પછી એને ફૂલ કોઈ તોડે નહીં, બગીચાની સુંદરતા નષ્ટ ન થાય એટલે બગીચાની પાસે એને બોર્ડ લગાડી દીધો લખીને કે અહીંયા કોઈએ ફૂલ તોડવા નહીં. તો બધા એ ન તોડ્યા, બધા એ નિયમોનું પાલન કર્યું, બધા નીતિ નિયમનું પાલન કર્યું. પણ એ સજ્જન માણસ પોતે ફૂલ તોડે છે અને બીજા માણસો જોઈ ગયા તો એ બીજા માણસની સામે શું કહે છે? મેં ફૂલ એટલા માટે તોડ્યું કે મારે ભગવાનને ચડાવવું છે. પોતે નિયમ બનાવ્યો પણ પોતે એ નિયમને અનુસંધાને ચાલતો નહોતો. બીજું આપણે કંડક્ટરનું ઉદાહરણ આપ્યું કે ધૂમપાન મનાઈ છે કરવાની. એક માણસ પીતો હતો, કંડક્ટરે ના પાડી, બીડી બહાર ફેંકાવી દીધી, પીતો હતો એ મુસાફરને. થોડી વાર પછી શું બને છે? તો કે કંડક્ટર ને ડ્રાઈવર બંને આગળ કેબિનમાં બેસે છે. બંને કેબિનમાં બેસી અને પછી તરત જ એ ત્યાં જઈને પોતે પીવે છે. તો આવું કેમ ચાલે? આવું ચાલે? આવું ચાલે નહીં. હવે આપણે ત્રીજું ઉદાહરણ દીધું. જો શું કહે છે? એક વ્યક્તિ દુકાન પર ગયા,
एक व्यक्ति दुकानों पर जाए, स्कूटर दुकान के सामने खड़ा कर रही रहा था। दुकानदार बोला, आप अपना स्कूटर वहां सामने रखने का स्थान पर खड़ा करके आए। सज्जन ने कहा, मुझे ज्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा। दुकानदार बोले, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं। अब क्यों एवं एक मानस कई करियाणा नो सामान लेवा माटे कोई दुकानदार पासे जाय छे। दुकानदार ने कहे छे, भाई तमे आया तमारो स्कूटर पार्क न करो, जे सामे पार्किंग नी व्यवस्था छे ने त्यां करो, अहीं तमारे स्कूटर पार्क करवानुं नथी। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर लेकर जाकर खड़ा कर दिया। ए मानस से शुं कह्युं? दुकानदारे कीधुं, तमे सामे पार्क करी दो। एने शुं कह्युं? सामे पार्क करी दीधुं। वापस आकर सामान खरीदने लगा। अंदर पाछो आवे छे ने सामान पोते ले छे। इतने में स्कूटर लेकर दुकान पर लड़का आया, स्कूटर दुकान के सामने खड़ा करके दुकान के अंदर चला गया। तो शुं थयुं? दुकान पर एक लड़का आया, एक छोकरो आया, दुकान सामे वाहन ने पार्क करी दीधुं अने पोते अंदर आवतो रह्यो। तो ओले विचार्युं के मने तो आने ना पाड़ी, सामे पार्क करो, पण आने शुं काम अहींया पार्क कर्युं? आपने इसे मना नहीं किया? वह बोला, यह तो मेरा बेटा है। जो तमे नियम कोना माटे छे? तो के नियम बीजा माटे छे, પોતાના માટે નથી। જે દુકાનદાર હતો એને શું કીધું? તમારો દીકરો છે, મારો દીકરો છે એટલે હું તો એને પાર્ક કરવા દઉં ને, મારા દીકરાને તો હું ત્યાં ગાડી પાર્ક કરવા તો દઉં ને, એનું વાહન ત્યાં પાર્ક કરવા દઉં, પણ બીજાને હું પાર્ક કરવા દઉં નહીં, આવું એને પોતે કીધું। તો કથની આપણે જે અત્યારે પાઠ ભણી રહ્યા છીએ, ચોથો, કથની ઓર કરવી, જેવું કરો એવું કરો। જો આપણને આજે છે ત્રણ ઉદાહરણ, આપણે ત્રીજું ઉદાહરણ કોનું જોયું? દુકાનદારનું। અત્યાર સુધીમાં કેટલા ઉદાહરણ જોયા? તો કે અત્યાર સુધીમાં આપણે ત્રણ ઉદાહરણ જોયા। કયા કયા? તો કે પહેલું ઉદાહરણ છે એ આપણે બગીચાનું જોયું, બીજું ઉદાહરણ છે એ બસ કંડક્ટરનું, ધૂમપાન મનાય છે એ જોયું, અને ત્રીજું ઉદાહરણ શેનું જોયું? તો કે દુકાનદારનું જોયું, કે વાહન પાર્કિંગ છે એ તમારે બધાએ પાર્કિંગ હોય ત્યાં જ વ્યવહ કરવાનું, અમારે પાર્કિંગ કરવાનું, તમારે અહીંયા પાર્કિંગ કરવાનું નહીં। પણ દુકાનદારનો જ્યારે છોકરો અહીંયા આવે છે ત્યારે એ જ પોતે પાર્કિંગ કરે છે, છતાંય દુકાનદાર જે માલિક છે એ પોતે પોતાના છોકરાને પાર્કિંગ કરવાની જગ્યાએ કહેતો નથી। તો અત્યાર સુધીમાં આપણે આ ત્રણ ઉદાહરણ જોયા, બરાબર? તો આજે જે પાઠ ચોથો છે એમાં આપણે શું શીખ્યા અત્યાર સુધીમાં? તો કે માણસ નિયમ બનાવે છે, પણ એ નિયમ કોના માટે છે? તો કે નિયમ છે બીજા માટે છે, પોતાના માટે નથી। સરકાર નિયમ બનાવે છે, તો કે સરકાર નિયમ બનાવે છે તો એ જનતાને પાલન કરવાનું। માની લો કે આજે નિયમ છે ધૂમપાન મનાય, બસની અંદર ધૂમપાન મનાય છે, આ નિયમ છે। તો એ નિયમ કોના માટે છે? મુસાફરો માટે છે, કંડક્ટર અને ડ્રાઈવર માટે નથી। પણ આ વસ્તુ છે એ ખોટી છે, આ વસ્તુ છે એ ખોટી છે। બધા જ માટે નિયમ છે, એ દરેક માટે બધો જ નિયમ છે સરખો હોવો જોઈએ। તો આના પરથી આપણે આ જે પાઠ છે ચોથો, કથની ઓર કરની, તો અહીંયા સુધીમાં આપણે ત્રણ ઉદાહરણ જોયા છે। તો આ ત્રણ ઉદાહરણ આપણે અહીંયા સુધી આજે રાખીએ છીએ। નવા પીરિયડ ની અંદર નવો જ્યારે આપણે લેક્ચર લઈશું ત્યારે આગળનો જે પાઠ છે આપણે આગળ ભણીશું। અહીંયા સુધી આપણે રાખીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।